નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, હાલમાં જીપીએસસી ક્લાસ ટુ લેવલે જાહેરાત કરવામાં આવી હતી હમણાં થોડા ટાઈમ પહેલાં જ. તો એનું આપણે એક્ઝામ પેટર્ન શું છે, સિલેબસ શું છે, ઓકે, અને એ પોસ્ટ વિશે આજે જાણીશું. અને મિત્રો, ખાસ વાત એ છે કે આ પોસ્ટમાં માત્ર ને માત્ર ખાલી પ્રિલિમ્સ એક્ઝામ પ્લસ ઇન્ટરવ્યૂ છે, અને ક્લાસ ટુ લેવલે પોસ્ટ છે અને જીપીએસસી દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. તો આ એક ખૂબ એવી મહત્ત્વની પોસ્ટ છે. મિત્રો, વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં એક વાત કહી દઉં નાનકડી, જે તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ બની શકે અને એક તમે સારા લેવલે એક નોકરી મેળવી શકો અને જલ્દીથી એવું શક્ય છે. ઓકે, તો એક નાનકડી એવી સ્ટ્રેટેજી સમજી શકો છો, એક થોડુંક હું કહી દઉં. ઓકે, તો મિત્રો, આ પોસ્ટની વાત કરીએ આપણે, જીપીએસસી ક્લાસ ટુ દ્વારા પોસ્ટ જીપીએસસી દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે અને જે માત્ર ખાલી પ્રિલિમ્સ એક્ઝામ પ્લસ ઇન્ટરવ્યૂ છે, મેઇન્સ એક્ઝામ નથી. તો મિત્રો, એવી ઘણી એવી પોસ્ટ ભરતી નીકળવામાં આવે છે કે જેમાં માત્ર ને માત્ર પ્રિલિમ્સ એક્ઝામ ઇન્ટરવ્યૂ છે, પછી મેઇન્સની રિક્વાયર નથી હોતી, પછી અમુક જગ્યાએ ઇન્ટરવ્યૂની પણ રિક્વાયર નથી, ખાલી પ્રિલિમ્સ અને મેઇન્સ હોય છે. પછી જે પણ મિત્રોને મેથ્સ રીઝનિંગ નથી આવડતું, ઇંગ્લિશ વીક છે, ઓકે, ઇન્ટરવ્યૂથી ગભરાટ થાય છે, તો એમના માટે જ આ પોસ્ટ નીકળતી હોય છે અને એ લોકો માટે જ હોય છે, એવું કહી શકાય. ઓકે, તો એવા મિત્રોને ભરવું જોઈએ, આવી ભરતીનું ફોર્મ ધ્યાનમાં રાખવું જોઈએ અને ખબર હોવી જોઈએ કે આવી પણ ભરતી હોય છે કે મેથ્સ રીઝનિંગ માટે પણ નથી. તો મેં એવા 2-3 વિડીયો બનાવ્યા છે, તો વિડીયો પ્લેલિસ્ટમાં જઈને ચેક કરો. ઓકે, તો મિત્રો, આવી ભરતીની ધ્યાનમાં રાખો અને એવા ક્લાસ ટુ લેવલે ભરતી છે અને મેઇન્સની એક્ઝામ નથી. ઓકે, આ તો કંઈ નહીં, હમણાં વચ્ચે જ યુપીએસસી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જેમાં ખાલી પ્રિલિમ્સ અને ઇન્ટરવ્યૂ જ હતું, ખાલી પ્રિલિમ્સ અને ઇન્ટરવ્યૂ. ઓકે, અને ક્લાસ 1 ઓફિસરની પોસ્ટ હતી, યુપીએસસી પાછી કન્ડક્ટ કરે છે. અને હવે યુપીએસસી લેવલની પોસ્ટ એટલે જેવી તેવી તો કહી ના શકાય ને. અને પોસ્ટનું નામ પણ કહી દો, હમણાં જ નીકળી હતી ભરતી, ઈપીએફઓની વાત કરું છું, એન્ફોર્સમેન્ટ ઓફિસર. ઓકે, તો એમાં ઇન્ટરવ્યૂ અને પ્રિલિમ્સ જ હતી. અને આ પ્રિલિમ્સની પણ વાત કરું તો મિત્રો, પ્રિલિમ્સ પણ આ વિડીયોમાં પ્રિલિમ્સની વાત કરું તો મિત્રો, પ્રિલિમ્સમાં પણ ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. ઓકે, ઓબ્જેક્ટિવ ટાઈપ. તો મિત્રો, તમે એવી પોસ્ટ, એવી ભરતી કે એવી એક્ઝામને ધ્યાનમાં રાખો કે જે તમારા માટે બન્યું હોય, કે જેમ કે તમારું મેથ્સ રીઝનિંગ વીક છે. ઓકે, તો એસટીઆઈ છે, જીપીએસસી દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે, એસટીઆઈ છે, સ્ટેટ ટેક ઇન્સ્પેક્ટર, એમાં મેથ્સ રીઝનિંગ નામથી નથી પૂછવામાં આવતું. અને ક્લાસ 3 લેવલે પોસ્ટ છે, જીપીએસસી ક્લાસ 3ની વાત કરું છું, એક સારી એવી જોબ કહી શકાય આપણે. તો મિત્રો, એવી ઘણી બધી હોય છે જેમાં ઇંગ્લિશ પણ રિક્વાયર નથી હોતું. ઓકે, પછી અમુક એવી એક્ઝામ હોય છે કે જ્યાં આગળ ઇન્ટરવ્યૂ, ઘણા બધા મિત્રોને ઇન્ટરવ્યૂથી ગભરાટ થતી હોય છે કે ઇન્ટરવ્યૂ પ્રિલિમ્સ મેન્સની તો એક્ઝામની આપણે સિલેબસના આધાર પર, સિલેબસ બેઝ ઉપર આપણે તૈયારી કરી શકાય, પણ ઇન્ટરવ્યૂનો શું સિલેબસ, ઇન્ટરવ્યૂમાં શું મહેનત કરવી. તો ઘણા બધા મિત્રોને એવું હોય છે કે ઇન્ટરવ્યૂની તૈયારી કરવી કઈ રીતે, અને એમાં ને એમાં એ કોઈ સારા એવી ભરતી પર તૈયારી નથી કરી શકતા. તો મિત્રો, હું કહું છું કે એવી પણ પોસ્ટ છે કે જે તમારા માટે જ હોય છે, તમને મેથ્સ રીઝનિંગ નથી આવડતું, તો એવી ઘણી પોસ્ટ છે કે જ્યાં આગળ મેથ્સ રીઝનિંગ એટલું ઇમ્પોર્ટન્ટ નથી હોતું એક્ઝામમાં, ઇંગ્લિશ પણ એવી પોસ્ટ છે કે જ્યાં ઇંગ્લિશ પણ ઇમ્પોર્ટન્ટ નથી હોતું, મેઇન્સ આ એક્ઝામની વાત કરું તો આમાં મેઇન્સ જ નથી, ખાલી પ્રિલિમ્સ, અને એ પણ ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન છે અને પ્લસ ઇન્ટરવ્યૂ. ઓકે, તો બસ. તો મિત્રો, મારે આજ કેવું હતું કે તમે ધ્યાન રાખો કે એવી પણ પોસ્ટ છે જેમાં ખાલી માત્ર ને માત્ર તમારા માટે જ હોય છે, તૈયારી કરો અને ગૂગલ ઉપર અપડેટ રહો, જીપીએસસીની વેબસાઇટ ઉપર અપડેટ રહો રેગ્યુલરલી. ઓકે, તો બસ. તો મિત્રો, આજનું જ કેવું હતું. તો ચાલો, તો વિડીયોને સ્કીપ કરીએ અંત સુધી, વિડીયોને શરૂઆત કરીએ આપણે. આજના વિડીયોમાં શું છે, એક્ઝામ પેટર્ન શું છે, પ્રિલિમ્સનો સિલેબસ શું છે, બધું ચર્ચા કરીએ આજે. ચલો શરૂ કરીએ.
તો મિત્રો એક્ઝામ એ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. ઓકે, કોના દ્વારા? જીપીએસસી દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. પોસ્ટ નેમની વાત કરીએ તો આ પોસ્ટ જે નીકળી છે એનું નામ છે ગુજરાત એજ્યુકેશનલ સર્વિસ ક્લાસ 2 એડમિનિસ્ટ્રેટિવ બ્રાન્ચ. ઓકે, ટોટલ 141 વેકેન્સીસ નીકળી છે. ઓકે, હાલમાં જ 141 વેકેન્સીસ નીકળી હતી. ઓકે, અને સિલેક્શન પ્રોસેસની વાત કરું તો પ્રિલિમ્સ પ્લસ ઇન્ટરવ્યૂ છે, હમણાં આગળ પ્રમાણે કીધું એ રીતે. એક્ઝામ ડેટની વાત કરીએ તો પ્રિલિમ્સ એક્ઝામ એ 21/6/2020 રોજ પ્રિલિમ્સ એક્ઝામ હશે. ઓકે, આગળ વિડીયોમાં આપણે જોઈશું કે પ્રિલિમ્સ રિઝલ્ટની ડેટ પણ ડિક્લેર કરી દેવામાં આવી છે, ઇન્ટરવ્યૂની ડેટ પણ ડિક્લેર કરવા, એ આગળ આપણે ચર્ચા કરીશું. ઓકે, પછી આગળ જોઈશું કે ઓપન ઓબીસી એસસી એસટી માટે પણ કેટલી વેકેન્સીઝ આપવામાં આવી છે, આગળ જોઈશું એ વિડીયોમાં. એક્ઝામ ટાઈપની વાત કરીએ તો ઓબ્જેક્ટિવ ટાઈપ એક્ઝામ રહેશે, એટલે કે પ્રિલિમ્સ એક્ઝામ એ માત્ર ઓબ્જેક્ટિવ ટાઈપ એટલે કે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન રહેશે, એમસીક્યુ બેઝ. ઓકે, એક્ઝામ મોડ જોઈએ તો ઓનલાઈન ઓફલાઈન હશે. ઓકે, અને એને ઓફિશિયલ વેબસાઇટ છે gpsc.gujarat.government.in. ઓકે, આગળ વિડીયો. તો ગુજરાત એજ્યુકેશન સર્વિસ ક્લાસ 2 એડમિનિસ્ટ્રેટિવ બ્રાન્ચ, ઓકે, જીપીએસસી દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે, આગળ જોઈએ. તો વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં એ કહી દઉં અને કન્ટેન્ટ જોઈ લઈએ કે આજના વિડીયોમાં આપણે શું શું જોઈશું. તો સૌપ્રથમ આપણે એડવર્ટાઇઝમેન્ટ જોઈશું, જાહેરાત કહી શકાય ને. તો જાહેરાતમાં કેટલાક સબ ટોપિક છે, એમાં શું શું જોઈશું જોઈએ. તો ટોટલ નંબર ઓફ વેકેન્સીઝ, કેટલી નંબર ઓફ વેકેન્સી નીકળી છે. આઈએમપી ડેટ એટલે કે ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરે છે કે કેટલીક મહત્ત્વની ડેટ છે, પ્રિલિમ્સ મેન્સ ઇન્ટરવ્યૂની શું ડેટ છે. ઓકે, પછી એજ લિમિટની વાત કરીશું કે એજ લિમિટ કઈ ઉંમરના લોકો આ ફોર્મને ભરી શકે છે. ઓકે, એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીશું પછી કે આના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રિક્વાયર છે. ઓકે, પછી ત્યાર પછી આપણે જોઈશું એક્ઝામ પેટર્ન, આ એક્ઝામ પેટર્ન શું છે કે પ્રિલિમ્સ ઇન્ટરવ્યૂ સિલેબસ સબ્જેક્ટ કયા કયા છે એ જોઈશું. પછી ત્યાર પછી આપણે આગળ જોઈશું એક્ઝામ સિલેબસ કે પ્રિલિમ્સમાં સિલેબસ શું છે કે સબ્જેક્ટ છે એમાંથી કયા કયા ટોપિક કરવા એ જોઈશું આપણે. ઓકે, તો સિલેબસ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે, તો વિડીયો અંત સુધી બનાવે છે, જોઈએ આપણે. તો સૌપ્રથમ વાત કરીએ આપણે એડવર્ટાઇઝમેન્ટ ડિટેલ જોઈએ, અને અહીંયા તમે પોસ્ટનું નામ પણ વાંચી શકો છો. ઓકે, અને એડવર્ટાઇઝમેન્ટ જોઈએ આમાં સૌપ્રથમ ટોટલ નંબર ઓફ વેકેન્સીઝ કે કેટલી વેકેન્સીઝ નીકળી છે. ઓકે, તો ટોટલ 141 વેકેન્સીઝ નીકળી છે. જનરલ માટે 55, એસસી 4, એસટી 16, ઓબીસી એસસી બીસી માટે કહીએ, ઓબીસી માટે તો 53, અને ઈડબ્લ્યુએસ માટે 14 નીકળી છે એટલે કે 14. ઓકે, અને અહીંયા તમે વાંચી શકો છો બીજા આઉટ ઓફ કેટેગરી વાઇઝ પોસ્ટ રિલીઝ વુમન. ઓકે, રિઝર્વ વુમન માટે વાંચી શકો છો, પછી રિઝર્વ પોસ્ટ ઓફ, ઓકે, વાંચી શકો છો અહીંયા તમે. પછી હવે આગળ વાત કરીએ હવે આપણે ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ કે ડેટ શું હતી. ઓકે, પ્રિલિમ્સની ડેટ શું છે, મે ઇન્ટરવ્યૂની ડેટ છે, આગળ જોઈએ આપણે વિડીયોમાં. તો મિત્રો આની જાહેરાત એ 26 ડિસેમ્બર 2019 નીકળી હતી, અને તેની ઓનલાઈન સબમિશન લાસ્ટ ડેટ હતી 10 જાન્યુઆરી 2020. જો તમે ફોર્મ ભર્યું હોય તો ખબર હશે. ઓકે, હવે આપણે આગળ જોઈએ કે આને પ્રિલિમ્સ એક્ઝામની 20 જૂન 2020 ડેટ આપવામાં આવી છે, અને તેના રિઝલ્ટ ડેટ પ્રિલિમ્સના રિઝલ્ટની વાત કરીએ તો સપ્ટેમ્બર 2020 સુધી એનું રિઝલ્ટ પણ આવી જશે. ઓકે, અને પછી વાત કરે ઇન્ટરવ્યૂ, એટલે કે ઇન્ટરવ્યૂ એ ડિસેમ્બર 2020 હોઈ શકે છે. ઓકે, અને તેનું રિઝલ્ટ પણ 10 દિવસની અંદર, ઇન્ટરવ્યૂનું રિઝલ્ટ પણ 10 દિવસમાં આવી જશે. ઓકે, આફ્ટર 10 ડેઝ ફ્રોમ લાસ્ટ ડેટ ઓફ ઇન્ટરવ્યૂ. ઓકે, તો આ તો વાત થઈ ઇમ્પોર્ટન્ટ ડેટની. આગળ જોઈએ કે હવે આપણે આગળ જોઈશું એજ લિમિટ કે એજ લિમિટ શું છે કે કેટલા ઉંમરવાળા લોકો આ ફોર્મ એપ્લાય કરી શકે છે. તો જોઈએ આગળ એજ લિમિટ શું છે, ક્રાઇટેરિયા. તો અહીંયા આપણે વાત કરીએ કે એજ લિમિટ શું છે, તો તમારા મસ્ટ કમ્પ્લીટ 21 વર્ષ તમારા કમ્પ્લીટ હોવા જરૂરી છે. ઓકે, અને લાસ્ટ
42 યર્સ છે, લાસ્ટ 42 યર્સ છે. ઓકે, અને રિલેક્સ એજ રિલેક્સેશનની વાત કરીએ, એજ રિલેક્સેશનની વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો તમે કે અનરિઝર્વ મેલ માટે કોઈ પણ છૂટછાટ નથી આપવામાં આવી, પછી ફિમેલ માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે અનરિઝર્વ કેન્ડિડેટ માટે. ઓકે, અને એક્સ સર્વિસમેન અને માટે 5 વર્ષની છૂટછાટ આપી છે મેલ માટે અને 5 વર્ષ ફિમેલ માટે. ઓકે, અને ફિઝિકલ ડિસેબલ્ડ કેન્ડિડેટ માટે 10 વર્ષ છે અને ફિમેલ માટે પણ 10 વર્ષ છે. આ તો રહી વાત એજની. હવે આપણે આગળ જોઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે. તો મિત્રો, એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો બેચલર્સ ડિગ્રી એટલે કે કોઈ પણ સાયન્સ આર્ટ્સ અથવા કોમર્સનો કેન્ડિડેટ એ જે ગ્રેજ્યુએટ હોય એ આ ફોર્મ માટે એપ્લાય કરી શકે છે. ઓકે, જે પણ ગ્રેજ્યુએટ છે આર્ટ્સમાંથી હોય, કોમર્સમાંથી હોય કે સાયન્સમાંથી હોય, એ કેન્ડિડેટ આ ઉમેદવાર આ ફોર્મ માટે એપ્લાય કરી શકે છે. ઓકે, વાંચી શકો છો તમે. અને થર્ડ નંબરની વાત કરીએ આપણે જે છે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. તમને છે ને બેઝિક નોલેજ હોવું જોઈએ કોમ્પ્યુટર એપ્લિકેશનનું, એવી રિક્વાયરમેન્ટ નથી. તમને ખાલી જસ્ટ એ રિક્વાયરમેન્ટ નથી, ખાલી જસ્ટ તમને કોમ્પ્યુટર એપ્લિકેશનનું થોડું ઘણું નોલેજ હોવું જોઈએ. ઓકે, આ તો વાત કરી એજ્યુકેશન ક્વોલિફિકેશનની. જોઈએ નેક્સ્ટ એક્ઝામ પેટર્ન જોઈએ. હવે એની એક્ઝામ પેટર્ન શું છે? તો મિત્રો, એક્ઝામ પેટર્નની વાત કરીએ તો પ્રિલિમ્સ એક્ઝામ માટે શું છે સબ્જેક્ટ અને કેટલો ટાઈમ છે, કેટલા નંબર ઓફ ક્વેશ્ચન છે તે આપણે જોઈએ આગળ. ઓકે, તમે અહીંયા પ્રિલિમ્સ એક્ઝામ માટે જોઈ રહ્યા છો. ઓકે, તો સબ્જેક્ટ છે સૌ પ્રથમ GS એટલે કે જનરલ સ્ટડીઝ. ઓકે, એના નંબર ઓફ ક્વેશ્ચનની વાત કરીએ તો નંબર ઓફ ક્વેશ્ચન 100 ક્વેશ્ચન રહેશે અને 100 માર્ક્સ રહેશે. ઓકે, અને સેકન્ડ છે કન્સર્ન્ડ સબ્જેક્ટ એટલે કે સંબંધિત વિષય. કન્સર્ન્ડ સબ્જેક્ટ એટલે કે સંબંધિત વિષય, એના ટોટલ 200 ક્વેશ્ચન રહેશે અને 200 માર્ક્સ રહેશે. નંબર ઓફ ક્વેશ્ચન કેટલા હશે? 200 ક્વેશ્ચન હશે અને 200 માર્ક્સ રહેશે. અને ટાઈમ ડ્યુરેશનની વાત કરીએ 3 કલાક આપવામાં આવશે. મલ્ટિપલ ચોઈસ ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન હશે એટલે કે MCQ ટાઈપના ક્વેશ્ચન હશે. ઓકે, અને દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. અને મીડિયમ ઓફ એક્ઝામ ઇઝ ગુજરાતી એટલે કે એક્ઝામનું મોડ એ એટલે કે ગુજરાતી લેંગ્વેજમાં એક્ઝામ હશે. ઓકે, આ રહી એક્ઝામ પેટર્નની વાત. તો હવે આપણે આગળ જોઈએ કે પ્રિલિમ્સનો સિલેબસ શું છે. પ્રિલિમ્સના સિલેબસમાં જેમ કે GS સબ્જેક્ટ છે તો GSમાં આપણે શું શું કરવું, શું વાંચવું, શું ન વાંચવું, કયા ટૉપિક વાંચવા. ઓકે, અને કોન્કરન્ટ સબ્જેક્ટમાં પણ સંબંધિત વિષય જે કહી શકાય આપણે, તો એમાં પણ આપણે શું તૈયારી કરવી, કયા ટૉપિકની તૈયારી કરવી, એ આપણે આગળ હવે જોઈએ સિલેબસમાં. ઓકે, તમે અહીંયા વાંચી શકો છો જાહેરાત પ્રમાણ 125/2019-20. ઓકે, શિક્ષણ વિભાગમાં નિયંત્રણ ગુજરાત શિક્ષણ વહીવટી શાખા. ઓકે, તો તમે માધ્યમ ગુજરાતી રહેશે, 100 ગુણ રહેશે. ઓકે, અને સિલેબસની વાત કરીએ આપણે તો સૌ પ્રથમ ભારતની ભૂગોળમાં શું કરવાનું? તો ભારતની ભૂગોળમાં ભૌગોલિક વિસ્તાર છે, આર્થિક છે, સામાજિક છે, કુદરતી સંશોધન અને વસ્તી અંગેની બાબતો છે જે ગુજરાતના ખાસ સંદર્ભ સાથે હોય એવી આ ટૉપિક કરવાના છે, ગુજરાતના ખાસ સંદર્ભમાં હોય એવા. ત્યારબાદ આપણે જોઈએ સેકન્ડ ભારતનો સાંસ્કૃતિક વારસો. તો ભારતના સાંસ્કૃતિક વારસામાં શું કરવાનું છે? તો સાહિત્ય, કલા, ધર્મ, સ્થાપત્યો એ ગુજરાતના જે પણ કરવાનું છે ગુજરાતના સંદર્ભમાં કરવાનું છે, જે ગુજરાતને લાગતું ઓળખતું હોય એના સંદર્ભમાં કરવાનું છે. ઓકે, બહાર આપણે નથી જવાનું, ભારત વિશ્વમાં નથી જવાનું. ઓકે, એટલું યાદ રાખજો, જે પણ કરવાનું છે ગુજરાતના સંદર્ભમાં, ગુજરાતની બહારનું હોય છોડી દેવાનું, સ્કીપ કરી દેવાનું, નહીં કરવાનું. ઓકે, આગળ જોઈએ ત્રીજો ભારતનો ઇતિહાસમાં શું કરવાનું. તો ભારતનો ઇતિહાસ પણ ગુજરાતના સંદર્ભમાં જે જે ટૉપિક હોય, જે લાગતું હોય ગુજરાતને, લાગતું ઓળખતું હોય એવા ટૉપિક કરવાના ભારતના ઇતિહાસમાંથી. ઓકે, અને જે ભારત અને ચોથા નંબર પર છે ભારતની અર્થવ્યવસ્થા અને આયોજન એટલે કે યોજનાઓ, આયોજન શું છે ભારતની અર્થવ્યવસ્થાને આયોજન.
તો ભારતની રાજનીતિ અને ભારતનું બંધારણ, એમાં આપણે ભારતનું રાજનીતિ અને ભારતના બંધારણમાં આપણે અમુક ભારતના મૂળભૂત અધિકારો અને ફરજ, રાજ્યનીતિ, માર્ગદર્શક સિદ્ધાંત, પછી સંસદની રચના, ઘણા બધા મિત્રો કેવું કરે, બંધારણ સબ્જેક્ટમાં આપ્યું છે કે બંધારણ પૂછાય છે આટલા માર્ક્સનું, 25-50 એટલા માર્ક્સનું, એનું એક ગમે તો શું કરશે, બંધારણની બુક લેશે, આખી આખી બુક ગોખી દેશે, એમ નહીં થાય. બંધારણમાં આવા ટોપિક જે સિલેબસમાં આપ્યા છે એ ટોપિક કરો ને, બહારનું વગર કામનું ખોટો ટાઈમ વેસ્ટ કર્યો કહેવાય ને, તો જે પણ આપ્યું છે સિલેબસમાં એ જ તૈયાર કરો. જેમ કે આમ ટોપિક આપ્યા છે કે આ અમુક કરવાનું છે તો એ જ કરવાનું, એની બહારના જે ટોપિક છે એ કરવાની શું જરૂર. ઘણા બધા મિત્રોને એવી ભૂલ હોય છે, તો મિત્રો એ એક સુધારો. જલ્દીથી કોઈ એક્ઝામને ક્રેક કરવી તો ખાસ ઇમ્પોર્ટન્સ છે સિલેબસ એનો. ઓકે, તો સિલેબસને ધ્યાનમાં રાખીને તૈયારી કરો, સિલેબસ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જે ટોપિક આપ્યા છે એની બહારનું તૈયારી કરવાની જરૂર નથી, બધે બધું આખી બુક બંધારણ પૂછ્યું તો આખી બુક કરી નાખવાની, એવું જરૂરી નથી. જે ટોપિક આપે છે એ જ કરવાના. તો તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલા જ ટોપિક બંધારણમાંથી કરવાના છે. આગળ જોઈએ આપણે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટી, એટલે કે રિઝનિંગ. અને રિઝનિંગ પણ પૂછ્યું છે, રિઝનિંગ પણ આગળ જોઈએ. સામાન્ય વિજ્ઞાનમાં તો પર્યાવરણ અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી રિલેટેડ હોય એ કરવાનું છે. ઓકે, વિજ્ઞાન, સામાન્ય વિજ્ઞાનમાંથી. પછી ખેલ જગત સહિત રોજ બેરોજગારી, પ્રાદેશિક અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વના બનાવો, જે કરંટમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીયમાં જે બનાવો બન્યા હોય કરંટમાં એની તૈયારી કરવાની છે. અને ખેલ જગતમાં જેમ, ઓકે, એની તૈયારી. આગળ જોઈએ આપણે, તો અહીંયા તમે ઇંગ્લિશમાં પણ વાંચી શકો છો અથવા આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ઓકે, આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો, જે તમારા ખાસ ઇમ્પોર્ટન્ટ હશે. પ્રિલિમ્સની સિલેબસ છે, ઓકે, પ્રિલિમ્સ સિલેબસ છે, ગુજરાતીનો પણ લઈ શકો છો. ઓકે, તમારે તૈયારી વખતે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આગળ જોઈએ, જે આપણે કોન્કર્ડન્ટ સબ્જેક્ટની વાત કરી હતી, જે 200 ક્વેશ્ચન આવે છે 200 માર્ક્સના. ઓકે, તો તેમાં શું કરવાનું છે તેની અહીંયા વાત કરીએ. તો સૌ પ્રથમ છે સહાયત અનુદાન અને અહીંયા એક્ટ બહુ બધા પૂછ્યા છે, એટલે કે જે કાયદાઓ છે શિક્ષણ લગતા, શાળાઓને લગતા અને શિક્ષણ રિલેટેડ એની વાત કરી છે. તો તમે અહીંયા મિત્રો સ્ક્રીનશોટ લઈ શકો છો. બધું હું વાંચવા જઈશ તો વિડીયો ઓલરેડી લાંબો તો થઈ જ ગયો છે, તો વધારે લાંબો થઈ જશે. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમે શાંતિથી વાંચી શકો છો. તો આ સિલેબસની વાત કરીએ આપણે, આ તો ઓકે, આનો પણ સ્ક્રીનશોટ લઈ શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. સિલેબસ સહિત આપણે બધી જ ચર્ચા કરી લીધી, જે હતું મેઇન ઇમ્પોર્ટન્ટ હતું આપણો સિલેબસ. ઓકે, જો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને જે બીજા મિત્રો છે એમના સુધી શેર કરો. અને ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ નથી કરી તો હવે સબસ્ક્રાઈબ કરી લો. ઓકે, અને આવા જ વિડીયો માટે બન્યા રહો અમારી ચેનલ સાથે. અને હા મિત્રો, જો આની એક્ઝામની ડેટ 10 જાન્યુઆરી હતી, ડેટ ભલે જતી રહી વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ હવે ધ્યાન રાખજો કે આવી પણ ભરતી હોય છે, જે શિક્ષણ વિભાગમાં ઇન્ટરેસ્ટ રાખે છે કે ભવિષ્ય છે અથવા સપનું છે કે એઝ અ પ્રોફેસર બનવું છે અથવા એઝ અ ટીચર, ઓકે, જેમનું, તો એમના માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ પોસ્ટ. તો ધ્યાનમાં રાખીને આની તૈયારી કરી શકો છો તમે. તો બસ, તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક યુ.